ધોરાજીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ સંગઠન પર્વની બેઠકમાં ભાજપના હોદ્દેદારો તેમજ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કાર્યકર્તાઓને સંગઠન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલયુગે સંઘે શક્તિ, કલયુગમાં જેનું સંગઠન મજબૂત હશે, જેનો સંઘ મજબૂત હશે, એ શક્તિ કહેવાશે, શક્તિ વિજયી થશે. આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ બરોબર રીતે પચાવી છે અને એક સંકલ્પ કર્યો છે કે ચૂંટણી વિજય ગમે તેવો થયો હોય, ગમે એટલી સારી પરફોર્મન્સ બી હોય, તો પણ સંગઠનને સતત મજબૂત કરતા રહેવું, એનું સતત ઇનોવેશન કરતા રહેવું અને એના ભાગ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીનું ત્રિવાર્ષિક સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ થઈ રહી છે. 6 જુલાઈ અમારા પહેલા પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે, એ દિવસથી આનું લોન્ચિંગ થશે અને ગઈ વખતે ગયા 3 વર્ષ દરમિયાન જે સભ્યો થયા હતા એના કરતાં નવા બીજા અડધા એમાં ઉમેરાય, આ પ્રકારની કામગીરી સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં, રાજકોટ જિલ્લામાં અને ધોરાજીમાં પ્રત્યક્ષ